અને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સોસાયટીના રહીશોએ ગરબે ગણેશ ઉત્સવની ઉજવણી કરી હતી આ ઉજવણી સાથે બાપ્પાની વિદાય માટેનું દુઃખ અને આવતા વર્ષે જલ્દી આવવાની ખુશી ભક્તોમાં દેખાઈ રહી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ સુનિતા મારવાડી છે કેદાર કોમ્પ્લેક્સ બેગમપુરા નિર્મલ બાબાની અખાડાની બાજુમાં અમારે કેદાર કોમ્પ્લેસ સોસાયટીમાં બધી બહેનો ભાઈઓ ભેગા થઈને સર્વ ગણપતિનું અહીંયા આગળ સ્થાપન કરીએ છીએ પંદર વરસથી આજે અમારે ત્યાં કથા હતી મા પ્રસાદી હતી એકસો આઠ દીવાની આરતી હતી અને અમને ખૂબ જ આનંદ થયો કે અમે લોકો ગરબા પણ અમે બધી બહેનો મળીને ગરબા પણ રહીમાં અને આરતી કરી કથા હતી એકસો આઠ દીવાની આરતી હતી અને અત્યારે નવ તારીખે ગણપતિ પપ્પાનું વિસર્જન છે ખુશી તો એટલી થાય છે પણ દુઃખ પણ એટલું થાય છે કે પપ્પા જાય છે એમ બપ્પાની વતી અમને એટલું પ્રેમ છે કે પપ્પા આવતા વર્ષે જલ્દી આવે ને બધા બહેનોને બહુ લાગણી છે ને ખૂબ ખૂબ બધા છે ને દસે દસ દિવસ બહુ સેવા કરે બસ પપ્પાના ચાહતોને એક એવા માંગીએ છીએ કે પપ્પા અમારો સુરત હારો રાખો કોરોનાને આવવા નહીં દો ને બસ બધાને સદબુદ્ધિ આપો અને ધંધામાં બરકત આપો ને બધા ખુશી સહી સલામત રહે બસ બે વર્ષ પછી ગણપતિ બાપા બેસાડ્યા છે એટલે બહુ ઉત્સાહ છે અને અમે લોકડાઉનનો તો તે છતાં પણ ગણપતિ બાપા બેસાડેલા હતા પણ ઘરે વિસર્જન કરેલું હતું પણ અત્યારે તો ખૂબ એટલી અમને ઈચ્છા થાય છે ને કે અમે નાચીએ કૂદીએ એમ બહુ એકદમ બહુ એન્જોય કરીએ છીએ ને આ ફેસ્ટિવલ જ બહુ ફાઇન છે બસ અમે લોકો છે ને મોટી મૂર્તિવાળાને એક જાહેરાત આપવા માંગીએ છીએ કે જો પપ્પાની સેવા તમે મનથી કરો મોટી મૂર્તિઓ તો તમે કરોડોની બી મૂકી શકો પપ્પા નાના હોય કે મોટા હોય છે પપ્પા ખાલી સદ્દા જ હોય છે અને હું તો એમ કરું છું પર્યાવરણને બચાવવા માટે મોટી મૂર્તિ નહીં મૂકવી જોઈએ બધા જ મંડળોના જેટલા બી ભાઈઓ છે હું એમને કહેવા માંગુ છું કે નાની મૂર્તિની સ્થાપના કરો ધૂમધામ કરો તમે બપ્પાની સેવા કરો નાચો ગાવો ઢોલ નગારા વગાડો પણ નાની મૂર્તિ એટલે એનું પ્રેમથી વિસર્જન થાય અને બપ્પાનું વિસર્જન એટલું પ્રેમથી આપણે દસ દિવસ બેસાડીને પૂજા પ્રાર્થના કરીએ અને એટલી મોટી મૂર્તિ લઈ જઈએ ને એમનું વિસર્જન બરાબર નહીં થાય રસ્તામાં જતાં ખંડિત થઈ જાય તો એ પાપ તો આપણાને લાગે ને બપ્પાને આપણે ખુશીથી લાવીએ છીએ એટલે બપ્પા આપણી ભાવના જોઈને આવે છે એમની હાઈટ જોઈને નથી આવતા